खजाना તાલુકાના અમારા ગામના શિક્ષિત બેરોજગારોએ ધરણા કર્યા। સમરસ પવન ચકીના ગેટ સામે ધરણા પ્રદર્શનને સૂત્રોચ્ચારથી ભારે અફડા તફડી। હજે નખત્રાણામાં પ્રતિદિન વિસ્તૃત અહેવાલ। નખત્રાણા તાલુકાના અમારા ગામમાં ખાનગી કંપનીઓ પવન ચક્કી વીજપોલના થાંભલાઓ અને હેવી બોલ્ટના તાર અંદાજે 5-6 કંપનીઓ દ્વારા ચાલુ કરવામાં આવેલ હોય છતાં અમારા ગામના શિક્ષિત બેરોજગારો ડ્રાઈવરો મજૂરો અને અન્ય કામદારોને રોજીરોટી આપવામાં આવતી નથી। જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે માત્ર ખાલી આશ્વાસન અને વાયદા કરવામાં આવે છે, પરંતુ કંપનીના સંચાલકો સ્થાનિક લોકોને રોજગારી નહીં આવતા હોવાનો ગંભીર અને ચોંકાવનારો પડઘો આજે પડ્યો હતો। સમગ્ર ગામજનો એકત્રિત થઈ સમરસ કંપનીના સ્ટોર પર ગેટ પર ધરણાનો અને પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો હતો। જ્યાં સુધી સ્થાનિક ગામના શિક્ષિત યુવાન બેરોજગારો છે તેને કંપનીમાં નોકરી નહીં મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે। સાથોસાથ આંતક ટીવી સાથેની વાતચીતમાં અરજદારે જણાવ્યું હતું કે અમારા ગામની સીમમાં હજારો મીઠા વૃક્ષની જાળી અને ડુંગરોની જમીન નષ્ટ કરવામાં આવી રહી છે। અવારનવાર વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી। ખાસ કરીને કંપનીના સંચાલકો પોલીસને સાથે લઈ અને પરેશાન કરતા હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી છે। તાત્કાલિક અસરથી આ લડાઈ હવે આરપારની બની છે અને ગેટ ઉપર ધરણા પ્રદર્શન સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો। અદાણી છે, સુજલન છે ને જી કંપની આવેલ છે, અહીંયા ઘણી કંપની ધરાવે છે, કોઈ રોજીરોટી મળતી નથી ને અહીંયા ગામમાં કોઈ પૂછા કરો છે જ નહીં, ને અહીંયા જે કંપની આવે છે સીમાડામાં ખાડા ખોદે છે ને ઉપરથી પોલીસની ધાત ધમકીઓ આપે છે કે તમે અમે બધા ઉપાડીએ છો ને અમે બીજી કાંઈ લડત છે નહીં, અમારી જે લડત છે અમારી તો આ રોજગારી માટે છે બરાબર। અહીંયાના સાધનો છે ઘણા, એવા ગરીબ ઘર છે, ખાવા પીવાવાળા પણ નથી, એવું છે ઘરવાળા, પણ એને કોઈ રોજગારી ઉપર દેતા જ નથી, નથી કોઈ પોઈન્ટ ઉપર લગાવતા, નથી કોઈ કંપનીમાં રાખતા। જે કંપનીમાં જઈએ છીએ તો ધાપ ધમકીથી અમને બહાર ધક્કા મારવામાં આવે છે। આગળ લડત અમારી એ જ છે, અમારા ગામના જે છે જે મજૂર વાળા છે એને મજૂરમાં રાખે, ડાયરિંગ વાળા છે એને ડાયરિંગ આપે, જે એને સાધન પોતાના છે તો એના સાધન પર લગાડે, કંપનીમાં જે એને કંપનીનો રૂલ્સ હોય એ પ્રમાણે અમને મજૂરી આપે, અમારી ઈચ્છે માંગ। આમ તો ગ્રામ પંચાયતમાં એ લોકો સીઆરસી ફંડમાંથી આપતા હશે કે બસ ગામમાં એવું નથી, ગામમાં ગાયો માટે ચરા માટે આપ્યા છે, પણ ગામમાં 3 વ્યક્તિ એવા છે કે ઉપરથી અમને પોતે ભીખી મદદ કરી છે કે અહીંયાથી તમે ઉભા રહ્યો ઉપરથી એ બોલાવે છે, હમણાં અમને જે પોલીસવાળાએ ધાપ ધમકી આપી બરાબર કે તમને બધા ઉપાડીએ છું, એટલે અમને તમે મીડિયાવાળાને બોલાવ્યા છે। ક્યાંની પોલીસ હતી આપણે? આ નખત્રાણા શું કહેતા હતા પોલીસવાળા? પોલીસવાળા કે ભાઈ તમે કંપનીને કોઈ ધણી નથી, કંપનીને જે મન ફાવે એ બહારના પર રાખી શકશે ને તમને ન રાખે એવું કોઈ જરૂર જ નથી। કેટલા પોલીસવાળા આવ્યા હતા? પોલીસવાળા 2 જણા પછી નીકળી ગયા? હા એ તો કઈ નીકળી ગયા। હવે શું આપ ગામ લોકો બધા સાથે ભેગા થાય છે, ગામના સરપંચ કે કોઈ સાથે છે બધા કે શું? બોલાય આવ્યા છે, મતલબ હાથ ફેરવો અમારા અમે અમારા સરપંચ હોય બીજા સરપંચ હોય બે વર્ષમાં અમારા કેટલા 45 ઘર છે, 45 ઘરનો કોઈ આદમી કોઈ માણસ કોઈ અમારું કોઈ રાખતા નથી, અમે લકડા આ કોલસા કાઢીએ ને જ્યારે અમે પૂછા કરીએ ત્યારે શું કે તમારું નામ લખેલું છે આવશું 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 કે તે બે વાર થઈ ગયા, અમે એના અમે હાલી હાલી અમે થાકા અહીએ, હવે અમને શું કરવું શું ને અહીંયા કંપનીમાં અમે માંગ કરીએ શું કે તમે કે લોકલ માણસો છો બરાબર, અમે લોકલ માણસો સહેલા અમે શું કાંઈ ચોરી કરી છે બરાબર છે, શું ગ્રામ પંચાયત અમને દાદ નથી આપતી? ના કાંઈ નહીં, કોઈ કોઈ પૂછા જ નથી કરતો સરપંચ અમારા બાજુમાં છે? ના ના કાંઈ કાંઈ નહીં, કોઈ સરપંચ ને અમે પૂછા કરીએ ભાઈ 2 દિવસમાં અઠવાડિયું નંબર આવી જશે, તેને 2 વાર થઈ ગયા તો એવી રીતે શું કામ કરે છે સરપંચ આપણે? હા તો શું કરીએ પછી અમે બેસી ગયા પછી આ લકડી અમે આ બાવર કૂટી પેટ ભરીએ ભાઈ બીજું તો કાંઈ અમારા કાંઈ છે નહીં, ખેતર કરું કાંઈ છે નહીં, નથી અમારી હજી સુધી આ કંપનીમાં કે કોઈ કંપનીમાં તમે રોજી દી જીવન માટે કાંઈ ઘરમાં કોઈ કોઈ માણસ નથી લાગેલો, ઘરમાં તો કોઈ માણસ નહીં, બહુ આ પહેલા ઓય ઓતરી ગયો આયરો રે કોણ કરી ગયા।